ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કુંડરધામની મુલાકાત લીધી, મહાનુભાવોના હસ્તે વિમોચન અને વૃક્ષારોપણ કરાયું. બરવારા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડરધામ ખાતે મુલાકાત લીધી. રાજ્યપાલશ્રીએ પોતાના રોકાણ દરમિયાન મુખ્ય મંદિર એવા કુંડલેશ્વર મંદિરના દર્શન સાથે દરબારગઢ, ગૌસારા, ઔષધ વાટિકા સહિતના સ્થળોની મુલાકાત લીધી. સ્વાસ્થ્ય સુધા અને વચનામૃત ગ્રંથના હિન્દી સંસ્કરણોનું વિમોચન કર્યું. ધ્યાનજીવનદાસજી સ્વામી સાથે રાજ્યપાલશ્રીએ પ્રાસાદિક સ્થાન એવા કુંડરધામના વિશાળ પ્રાકૃતિક સૌંદર્ય, ગીર ગૌશાળા, ઔષધ વાટિકા સહિતના વિવિધ સ્થાનોનું અવલોકન કર્યું. રાજ્યપાલશ્રીએ તેમના રોકાણ દરમિયાન કુંડરધામના શ્રી ધ્યાનજીવનદાસજી સ્વામીના શિષ્ય અક્ષર નિવાસી સંત પૂજ્ય અચલ સ્વરૂપદાસજી સ્વામીની સ્મૃતિમાં 11,000 વૃક્ષોનું વૃક્ષારોપણ તથા વિવિધ ગામોથી આવેલા ભક્તોનું વૃક્ષોનું વિતરણ કર્યું હતું. તેમજ આ પ્રસંગે યોજાનાર સભામાં માનસિક એવા શારીરિક સ્વાસ્થ્યમાં અતિ ઉપયોગી એવા સ્વાસ્થ્ય સુધા પુસ્તકના હિન્દી સંસ્કરણનું વિમોચન રાજ્યપાલશ્રીએ કર્યું. કુંડરધામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ આ સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ સ્વામિનારાયણ ચેનલ અને કુંડરધામના સોશિયલ મીડિયા પેજ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. તેનો લાભ હજારો લોકોએ ઘેર બેઠા લઈ શકશે. ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ.